નમસ્કાર વિદ્યાર્થીઓ હું છું મેહુલ અને આપ જોઈ રહ્યા છો તમારી પોતાની યુટ્યુબ ચેનલ કેળવણીના શિલ્પીઓ તમને ખ્યાલ હશે વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી હું જો બોલ્યો હતો એમાં એજ્યુટ નામ આપતો હતો પરંતુ આજે મેં થોડુંક યુટ્યુબ ચેનલનું નામ ચેન્જ કરેલું છે કેળવણીના શિલ્પીઓ કેમકે નામ ચેન્જ કરવાથી થોડુંક સર્ચમાં આવે ચેનલ એટલા માટે આ નામ ચેન્જ કરેલું છે તો હવેથી આપણી ચેનલનું નામ રહેશે કેળવણીના શિલ્પીઓ તો આજે હું તમને અત્યારે મેં જે તમને સવારે પાઠ શેર કર્યો ધોરણ પાંચ માટેનો આજે આપણે ધોરણ બાર માટે નહીં પરંતુ ધોરણ પાંચ માટેનો પાઠ તમને ખ્યાલ જ છે મેં સવારે પણ શેર કર્યો છે તમારે જે ધોરણ પાંચમાં કાવ્ય બે આવે છે પર્વત તારા એની સમજૂતી પાર્ટ વનમાં હતી હવે પાર્ટ ટુની અંદર તમારે જે ટેક્સ્ટબુકની અંદર તમે જોઈ શકો છો કે પર્વત તારામાં જે ભાષા સજતા એટલે કે ગ્રામર અને જે સ્વાધ્યાયના પ્રશ્નો છે એની સમજૂતી હું પાર્ટ ટુની અંદર આપીશ તો લેક્ચરમાં અંત સુધી બન્યા રહેશો વંદે માતરમ જય હિન્દ જય ભારત નમસ્કાર વિદ્યાર્થીઓ તો આની અગાઉ આપણે જે પાર્ટ વન જોયો એમાં આપણે પર્વતારા કાવ્યની સમજૂતી જોઈ હવે આપણે એમાં તમારી ટેક્સ્ટબુકની અંદર ભાષા સજ્જતા ભાષા સજ્જતા એટલે એ ગ્રામરનો ટોપિક છે તો આમાં આપણે શું ગ્રામરની અંદર શીખવાનું છે આપણે જોઈએ અહીં ઉચ્ચારણ વિષયક સજતા આપણે ખ્યાલ છે કે ત્રણ પ્રકારના સ આવે છે એમાંથી પહેલાં સગડી અને શરણાઈનો જે સ છે એમાં શું ભેદ છે એટલે કે ભાષામાં જો આ સ છે એની જગ્યાએ સગડીનો સ મૂકી દઈએ તો શું ફેર પડે છે અર્થમાં એ આપણે શીખવાનું છે એટલે કે અર્થભેદ બરાબર તો ચાલો જોઈએ શું છે આપણે ઘણીવાર સને બદલે સ અને આ સને બદલે સનો ઉચ્ચાર કરતા સને બદલે સના ઉચ્ચારથી અર્થ બદલાઈ જાય છે એ વસ્તુ અહીં આપણે સમજવાની છે કારણ કે ભાષામાં જો ગુજરાતી અંગ્રેજી સંસ્કૃત આ બધી ભાષા છે એટલા માટે જેમાં ગ્રામરની બાબતમાં ઇંગ્લિશ બધે ખૂબ જ ધ્યાન રાખવું પડે છે ઇંગ્લિશ પણ એક ભાષા છે ગુજરાતી હિન્દી સંસ્કૃત આ તમામ ભાષાઓમાં આપણે ખૂબ જ ખ્યાલ રાખવો પડે છે કેમ કે આપણે માત્ર એક અક્ષર આ સને બદલે આ સ કરી દઈએ તો ઘણા અર્થના અનર્થ થઈ જાય છે બરાબર એ તમે જાણો છો તો ચાલો આપણે જોઈએ સ અને સ વાળા શબ્દોના અર્થભેદ અહીંયા અમુક ઉદાહરણ આપેલા છે વિદ્યાર્થીઓ આવા તો ઘણા છે બરાબર તમે બીજા સાહિત્યમાંથી આવા શબ્દો ગોતી શકો છો અર્થભેદવાળા બરાબર ચાલો તો જોઈએ પેલું છે સર સગડીનો સ છે તો એનું થશે સરોવર સરોવરથી તમે બધા પરિચિત છો બરાબર પછી બીજું છે સર સિટીવાળો સ બોલાય છે સર એટલે થશે બાણો પછી આવે છે સાર સગડીનો સ એટલે કસ અને બીજો આવે છે મીંડાવાળો સ શાર સિટીમાં બોલાય છે બરાબર અને સાર બોલાય છે ને આને સિટી સાથે બોલાય છે સાર આ બાજુના બધા છે એ સિટી સાથે બોલવાના છે બરાબર શાર એટલે થશે છિદ્ર પછી થશે સત એટલે સત્ય અને આ સત એટલે સો બરાબર પછી આ સગડીનો છ સ છે શૂર એટલે અવાજ અને આ શૂર એટલે કે શૌર્ય શૌર્ય જો આપણે અહીંયા શૌર્ય નથી બોલતા શૌર્ય એમ બોલીએ છીએ બરાબર કે શ તો કે મુકદમો પણ કેસ ચાલતો હોય કોર્ટમાં એની વાત છે બરાબર જ્યારે તમે આ શ કરો છો કેશ શ અહીંયા આપણે કેશ બોલીએ છીએ અહીંયા બોલીએ છીએ કેશ શ બરાબર સિટીવાળો છો કેશ એટલે વાળ થશે એટલે જોયું ને વિદ્યાર્થી મિત્રો કેવા ના અર્થ થઈ જાય પછી આવે છે પા એટલે ઉત્તીર્ણ અહીંયા છે પા સ સ જો પાટીવાળો સ બોલાય એટલે ફાંસો ગળા ફાંસો બરાબર તો આપણે અહીંયા જોયું કે કેવા અર્થના અનર્થ થઈ જાય છે માત્ર સની ની અદલા બદલી કરતાં બરાબર એટલે ભાષામાં આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે અહીંયા માત્ર ઉદાહરણ પૂરતા આટલા આપેલા છે બીજા આવા ઘણા શબ્દો છે કે જેના અર્થ ભેદ રહેલા છે હવે બીજો પ્રશ્ન છે કૌશમાંથી યોગ્ય અક્ષર પસંદ કરી જો આને એક અક્ષર કહેવામાં આવે છે આને આખો શબ્દ કહેવામાં આવે છે આ બધા બરાબર એમાં આ સ અલગ પાડો અને આ ર અલગ પાડો તો એ બંને એક એક અક્ષર થયા બરાબર એટલે કૌશમાં આપેલો યોગ્ય અક્ષર પસંદ કરી ખાલી જગ્યા પૂરો આમાં શા અને શા હું બેનું ઉચ્ચારણમાં તમે ધ્યાન રાખજો હું બોલું છું સિટીવાળો બરાબર શા તો આમાં નુકસાનમાં કયો સ આવશે તો કે આ પહેલા નંબરનો બરાબર એટલે એ તમારે અહીં મૂકી દેવાનો છે શા પછી આવશે શિવણ અને બીજું છે શિવણ તો એમાં કયો સ આવશે સગડીનો સ બરાબર તો અહીંયા સગડીનો સ મૂકી દેવાનો છે સીવણ આ જે હું કંઈ સમજાવું છું એ તમારા અલગ પાકી નોટમાં પણ લખવાનું છે અને આ જે તમારી ટેક્સ્ટબુકમાં જગ્યાઓ આપેલી છે એની અંદર પણ લખવાનું રહેશે બરાબર જ્યાં જ્યાં બુકમાં જગ્યા આપેલું છે ત્યાં લખવાનું રહેશે પછી માની લો કે આ પ્રશ્ન છે તો એમાં જગ્યા નથી આપેલી તો એ બુકમાં નથી લખવાનું બરાબર સીધું પાકી બુકમાં પરંતુ જગ્યા જ્યાં આપેલી છે એ તમારે બુકમાં લખવાનું આ લખી નાખવાનું આ બુકમાં લખી નાખવાનું પછી આ બંને છે એને તમે પાકી બુકમાં નહીં ઉતારો તો ચાલશે પરંતુ અહીંથી તમારે પાકીનુંમાં ઉતારવું પડશે સ્વાધ્યાય પરંતુ ચિંતા ન કરશો અત્યારે હું માત્ર તમને સમજૂતી આપી દઈશ આ માટેના તમામ જે મેં સમજાવેલા છે આ અહીંયાથી માંડીને સ્વાધ્યાયના તમામ પ્રશ્નો એ હું તમને સમજાવેલા છે હું તમને વોટ્સઅપ ગ્રુપમાં મોકલી આપીશ હવે આપણે પહોંચ્યા હતા સરોવર તો પેલો એમાં સગડીનો શો આવશે તો આપણે એ મૂકી દઈશું પછી રિસેસ તો એમાં શરણાઈનો શો આવશે તો આ આ શબ્દ અહીંયા મૂકી દઈશું પછી સમસ્યા તો એમાં આ આવશે આ શિયા નહીં આવે આ સી આવશે બરાબર તો એ અહીંયા મૂકી દેસુ પછી શિકારો એમાં સી આવશે તો આપણે આ સી છે એને અહીંયા મૂકી પછી શાબાશી આપણે એમ બોલીએ છીએ એટલે સોરી આ શાબાશી છે સા સગડીનો સ એને આપણે અહીંયા મૂકી દેસુ બરાબર શરણાઈ નો સ નહીં આવે પછી વીસે સ એમાં બાય મિસ્ટેક પ્રિન્ટિંગ મિસ્ટેક છે અહીંયા આ સે આવશે અને આ જે છેલ્લો સ છે એમાં સ ફાડી આવશે કેમકે આપણે વિદ્યાર્થી મિત્રો વિશેષ આ રીતે લખીએ છીએ સે શ બરાબર કેમ કે અહીં જો પ્રિન્ટિંગ મિસ્ટેક છે આ સ નહીં આવે એટલે એ તમે સુધારી લેજો પરંતુ આપણે બે આમાંથી પસંદ કરવાના છે તો એમાં આવશે આ રીતનો છે બરાબર ચાલો હવે આપણે જોઈએ સ્વાધ્યાયના પ્રશ્નો તો તમારે પહેલાં તમારી પાકી બુકમાં વચ્ચોવચ લખવાનું છે અહીંયા સ્વાધ્યાય બરાબર પછી હાસ્યમાં લખવાનું છે પ્રશ્ન એક ચિંતા ના કરશો તમને કદાચ અત્યારે હું બોલું છું તો નહીં સમજાતું હોય પણ કઈ રીતે લખવું એ રીત સાથે મેં તમને વોટ્સઅપમાં ઇમેજીસ આની મોકલી દઈશ નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં લખો પછી હાસ્યમાં પાછું નીચે પ્રશ્ન એક કર્યો છે તમે આમ પ્રશ્ન એક એની નીચે હાસ્યમાં આ રીતે એકળો કરીને એ જ રીતના સળંગ બધાય લખવાના પછી પેલા પ્રશ્ન લખો કવિ પ્રકૃતિમાં કોના કોના દર્શન કરે છે કવિ પ્રકૃતિમાં ઈશ્વરના દર્શન કરે છે પછી બીજો પ્રશ્ન કવિ કોને ભગવાનની આંખ ગણે છે તો આપણે કવિતામાં સમજ્યા હતા આગલા પાર્ટમાં બરાબર કે કવિ સરોવરને ભગવાનની આંખ ગણે છે તમને એમ થશે સર તો આમાં માત્ર બોલી જાય છે પણ ચિંતા ન કરશો બાળકો આ માટેના જે સ્વાધ્યાયના પ્રશ્નો છે હું તમને મેં મારા મારી પોતે જાતે લખેલા છે એ પ્રશ્નો છે હું તમને વોટ્સઅપ ગ્રુપમાં મોકલી આપીશ ઈશ્વર સંતા કુકડી ક્યાં રમી રહ્યો છે તો કે ઈશ્વર સંતા કુકડી મેઘધ ધનુષ્યના રંગોમાં રમી રહ્યો છે જો અહીં તમને શોર્ટ રીત શીખવું પ્રશ્ન આપેલો હોય ને તો તમને વિદ્યાર્થીઓને મોટાભાગે શું ભૂલ થાય છે કે જવાબની શરૂઆત ક્યાંથી કરવી એ તમને નથી ખબર હોતી તો જવાબની શરૂઆત મિત્રો જો અહીંયા કવિ પ્રકૃતિમાં પછી કોનાની જગ્યાએ ઈશ્વરના ને પછી બાકીના શબ્દો એમને દર્શન કરે છે છેલ્લે પ્રશ્ન ચિહ્ન નીકળી જાય એ જના બીજા પ્રશ્નમાં કવિ કોને ભગવાનની આગ ગણે છે તો આ પ્રશ્નની શરૂઆત ક્યાંથી કરે કવિ પહેલાં આપણે એમનેમ લખી નાખશું જો હું તમને આ શોર્ટ રીત શીખું છું બરાબર કવિ આપણે એમનેમ લખી નાખશું પછી કોને જગ્યાએ શું લખશું સરોવરને બરાબર પછી ભગવાનની આ ગણે છે છેલ્લે પ્રશ્ના ચિહ્ન નીકળી જશે એ જ રીતે ત્રીજામાં ઈશ્વર સંતા કુકડી ક્યાં રમી રહ્યો છે તો જવાબની શરૂઆત ક્યાંથી કરીશું અહીંયા પ્રશ્નથી જ કરીશું તો ઈશ્વર પહેલાં લખી નાખશું ઈશ્વર સંતા કુકડી બરાબર હવે ક્યાંની જગ્યાએ શું લખી નાખશું મેઘધનુષ ઈશ્વર સંતા કુકડી મેઘધનુષ્યના રંગોમાં રમી રહ્યો છે બરાબર જો આ રીતે કરશો તો તમારા પ્રશ્નોના જવાબ ક્યારેય ખોટા પડશે નહીં આ એક શોર્ટ રીત છે બરાબર ઈશ્વર કયા સ્વરૂપે સોગાદ આપે છે તો આપણે જવાબની શરૂઆત ક્યાંથી કરવાની છે ઈશ્વરથી બરાબર ખાસ કરીને વિદ્યાર્થી મિત્રોને આમાં જ ભૂલ પડતી હોય છે કે જવાબ બેસાડતા નથી આવડતા હોતા જો આ તમે વ્યવસ્થિત મારો લેક્ચર જોશો ને તો તમને જવાબ બેસાડતા આવડી જશે પ્રશ્નને આધારે કેમકે આપણે પ્રશ્ન જે આપેલો હોય એના આધારે જ જવાબ બેસાડવાના હોય છે આપણે શું કરીએ સોગાદ આપે છે ઈશ્વર ફૂલ અને સુગંધની સ્વરૂપે એમ લખીને આવતા રહેતા હોય છે બરાબર પરંતુ આપણે અહીંથી જ ઈશ્વર ફૂલોની ક્યાની જગ્યાએ શું લખી નાખશું આપણે ફૂલોની રંગ અને સુગંધ આ ક્યાંની જગ્યાએ લખી નાખ્યું પછી બાકીના શબ્દ એમને એમ સ્વરૂપે સોગાદ આપે છે છેલ્લે પ્રશ્નાચિન્હ નીકળી જશે કારણ કે જવાબમાં પ્રશ્નાચિહ્ન નથી આવતું હોડીને કોણ અંકારે છે તો ફરીથી આપણે અહીંયા હોડીને હવે કોણની જગ્યાએ શું લખશું ઈશ્વર બરાબર એટલે હોડીને ઈશ્વર છેલ્લે આપણા શબ્દ છે અંકારતું હશે પ્રશ્નાથી નીકળી જશે ચાલો હવે પ્રશ્ન બીજો સમજીએ નીચેની કાવ્ય પંક્તિ સમજાવો આ પ્રશ્ન છે ખાસ કરીને પૂછાતો હોય છે આના માટે તમને મેં જે પાર્ટ વન આપ્યો છે બરાબર કાવ્યની સમજૂતી પર્વત તારા હમણાં જ મેં તમને એ લોકોને શેર કર્યો છે બરાબર તો એ પાર્ટ વન છે બરાબર સમજૂતી મેળવી લેવી જોઈએ કેમ કે તમારે તો જ તમને આ કાવ્ય પંક્તિ સમજાવતા આવડશે હું સમજાવું છું તમને રાડ ત્રાડને લાડની સાથે મોર પીછનો સૂર સંતા કુકડી રમતો રમતો રહે નજીકને દૂર એટલે કહી અહીં કહેવામાં આવે છે હે ઈશ્વર રાડ ત્રાડ તેમજ લાડ અને મોરના મોરપીછનો સૂર એટલે અહીં સુર એટલે ટહુકો થશે મોર પીછના રૂપી અવાજ સાથે અમારી સાથે હે ઈશ્વર સંતા કુકડી રમતો રમતો તું ઘડીકમાં દૂર તો ઘડીકમાં નજીક રહે છે ફરીથી સમજાવી દઉં રાડ ત્રાડ અને લાડ તેમજ મોર પીછનો સૂર એટલે અહીં મોરપીછના ટહુકાયો એટલે મો રાડ ત્રાડ અને લાડ તેમજ મોરના રૂપી અવાજ સાથે બરાબર મોરના રૂપી અવાજ સાથે હે ઈશ્વર તું સંતા કુક તુકડી રમતો રમતો અમારાથી ઘડીકમાં નજીક તો ઘડીકમાં દૂર રહે છે સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો ફરીથી સમજાવી દઉં રાડ ત્રાડ અને લાડની રાડ ત્રાડ અને લાડ તેમજ મોર પીછના રૂપી અવાજ સાથે અથવા તો સૂર સાથે હે ઈશ્વર તું સંતા કુકડી રમતો રમતો અમારાથી ઘડીકમાં નજીક અને ઘડીકમાં દૂર રહે છે અહીં રાડ ત્રાડ એટલે કે જો પશુઓના જુદા જુદા પક્ષીઓની ગર્જના જુદી જુદી હોય છે અમુકની રાડ જુદી હોય છે બરાબર પછી ત્રાળ પણ સિંહની ત્રાળ જુદી હોય છે વાઘની ત્રાળ જુદી હોય છે એટલે કે રાડ અને ત્રાળમાં પણ ઈશ્વર છે તું અને લાડ એટલે કે અમને જે લાડ લડાવે છે આપણે જો આપણા આપણી સમસ્યા આપણી જે જરૂરિયાતો છે એ કોણ પૂરી કરે છે ઈશ્વર એટલે એ લાડની વાત છે એટલે ફરીથી કાવ્યની પંક્તિ સમજીએ રાડ ત્રાળ અને લાડ તેમજ મોર પીછના ટહુકા રૂપી અવાજ સાથે સૂર સાથે હે ઈશ્વર તું રમતો રમતો અમારાથી ઘડીકમાં નજીક અને ઘડીકમાં દૂર રહે છે હવે અહીં છે આપણે પ્રશ્ન ત્રીજો છે નીચેની કાપેલી કાવ્ય પંક્તિ પૂર્ણ કરો આ છે લગભગ તમારે એક્ઝામની અંદર પાંચ માર્ક્સનો પૂછાતો હોય છે તો એના માટે મેં જે તમને પાર્ટ વનમાં પર્વત તારા જે કવિતાની સમજૂતી આપી છે એ કવિતા છે તમને મોઢે કંઠસ્થ કરી લેવાની રહેશે જેથી કરીને કેમ કે અહીંયા માત્ર આ આપેલી છે તું તરણાનું એક્ઝામમાં તમને આમાંથી આખા કાવ્યમાંથી ગમે તે કાવ્ય પંક્તિ પૂછાઈ શકે છે એટલે કે આખી કવિતા મોઢે પાકી કરી લેવી બાળકો ખૂબ જરૂરી છે તો આપણે જોઈએ છીએ ક્યાં સુધી છે આગિયા ભમરા સુધી લગભગ છે આ કાવ્ય પંક્તિ બરાબર હા આગ્યા ભમરા તમે જોઈ શકો છો તો ચાલો એને કાવ્ય પંક્તિને પૂર્ણ કરીએ આપણે તું તરણાનો છે બરાબર અત્યારે તો હું તમને સામે અહીં ટેક્સ્ટબુકનું બતાવું છું બરાબર પરંતુ તમારે આ મોઢે કંઠસ્થ કરવી પડશે પરંતુ કાવ્ય પંક્તિ લખતા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંથી અહીંયા સુધી માની લ્યો કે લખવાની છે બરાબર તો એમાં જો તું માથે મીંડું છે હણા માથે મીંડું છે પછી તારણારો પછી અલ્પવિરામ છે માથે મીંડું છે તું માથે મીંડું છે નાદ પછી અલ્પવિરામ છે અને પછી માત્ર આટલી જ કાવ્ય પંક્તિ એક લીટીમાં લખવાની છે બરાબર અને પછી એની નીચે જ આ લખવાનું છે બાળકો તમે ભૂલ કરો છો અહીંયા જ લખી નાખો છો એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે અલ્પવિરામ પૂર્ણ વિરામ પછી જો ફૂલ ફૂલની તો એમાં દીર્ઘ છે અને સાથે છે ફૂલ ફૂલની છે રંગ સુગંધ માથે મીંડું છે ગ માથે મીંડું છે અને સને રસવાવાળું છે દેખાય છે તો આ રીતે જ લખવાની છે ચાલો તો જોઈએ તો કાવ્ય પંક્તિ પૂર્ણ કરીશું આપણે તું તરણાનો તારણ હારો અલ્પ વિરામ માથે મીંડું પણ કરતું જવાનું છે બરાબર ઝરણાનો તું નાદ અણા માથે મીંડું તું માથે મીંડું અને નાદ પછી અલ્પવિરામ પછી નીચેની કાવ્ય પંક્તિમાં લખવાનું છે કે ફૂલ ફૂલની આ સાથે શબ્દ લખવાનો છે રંગ સુગંધે હવે જો ર માથે મીંડું ને માથે મીંડું ને સ ને રસવા વાળું તમે જોઈ શકો તારી છે સોગાદ પૂર્ણ વિરામ પછી નીચેની લીટીમાં લખવાનું છે સિંહવાઘ જો સિંહવાઘ સાથે લખવાનું છે સિંહ માથે મીંડું કરવાનું છે પછી ને અલગ લખવાનું છે ને કોયલ પછી અલ્પવિરામ બુલબુલ એમાં બુલબુલ સાથે લખવાનું છે તમે જોઈ શકો છો ને બને બેય બમાં રસવાળું પછી અલ્પવિરામ પતંગિયા તવ માથે મીંડું ગને રસવાઈ જો આગળથી છે ગને આ રીતે યા યા માથે મીંડું છે જે પછી અલગ ને અલગ લખવાનું છે તમરાર માથે મીંડું કરવાનું છે આ રીતે અને પછી જોઈ શકો છો તમે આ રીતે અલ્પવિરામ કરેલું છે આ વસ્તુ જોય વિદ્યાર્થી મિત્રો આના આધારે જ તમારે કાવ્ય પંક્તિ છે છે માથે આધારે જ એટલે તમને એમ થાય કે હું ગમે એમ લખી આવું બરાબર મને આવડી ગઈ કાવ્ય પંક્તિ એટલે પાંચ માર્ક્સ મળી ગયા એવું હોતું નથી સૂર્ય ચંદ્ર સ સઘડીનો સ કરવાનો છે અને દીર્ઘાવાળું ય માથે રેફ કરવાનો છે આ રીતે યની માથે રેફ ચ માંથી મીંડું અને દ્ર આ રીતે જ કરવાનો છે બરાબર પછી ને અલગ લખવાનું છે તારા આ બે પછી આ બે ટપકા કરવાના છે અહીં ઈને દીર્ઘાય છે જોઈ શકો છો તમે માથે મીંડું છે આ ગિયા ગને રસવાય છે બરાબર આ રીતે પછી આપણે કરવાનું છે અલ્પ વિરામ પછી ભમરા પછી ભમરા પછી રા પછી પૂર્ણ વિરામ તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું ફરીથી હું બોલી દઉં છું હવે કઈ અલ્પ વિરામ પૂર્ણ વિરામ નહીં સમજાવું માત્ર બોલી જાઉં છું તું નો તારણ હારો ઝરણાનો તું નાદ ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ સિંહવાઘ ને કોયલ બુલબુલ પતંગિયા ને તમરા સૂર્ય ચંદ્ર ને તારા આબે ભમરા ચાલો તો આ ત્રીજો આપણે પ્રશ્ન જોયો એના બાદ આપણે સ્વાધ્યાયનો જોઈશું પ્રશ્ન ચોથો તો પ્રશ્ન ચાર તમારા હાસ્યમાં લખવાનું છે નીચેના શબ્દોના સમાનાર્થી સમાનાર્થી વિદ્યાર્થી મિત્રો એટલે સમાન અર્થી સમાન એટલે સમાન અને નાર્થી એટલે કે અર્થી સંધિ છૂટી પાડીએ છૂટી પાડીએ તો થાય છે સમાન અર્થથી સમાન એટલે એક સરખા અર્થ ધરાવતા એટલે કે બંનેનો અર્થ એક સરખો હોય બરાબર તો આંખ તો એનું થશે નયન દરિયો તો થશે લખવાનું છે તમારે ટેક્સ્ટબુકમાં લખવાનું છે આ મેં તમને કહ્યું હતું જે જગ્યાએ આવીને ટેક્સ બુકમાં લખવાનું છે ને અલગ બનાવેલી પાકી બુકમાં પણ લખવાનું છે એટલે મારો લેક્ચર જુઓ ત્યારે સાથે સાથે લખતા જાઓ બરાબર નોટપેન સાથે રાખો અને સાથે સાથે લખતા જાઓ તમારો બરાબર પાકી નોટમાં કે પેલા ચોપડીમાં લખી લેજો પછી તમે નિરાતે બેસીને તમે જ્યારે મારો લેક્ચર જુઓ છો ત્યારે ચોપડીમાં સાથે સાથે લખતા જજો અને પછી નિરાતે બેસીને પાકી બુકમાં લખી લેશો નાદ એટલે કે અવાજ ઈશ્વર ભગવાન વૃક્ષ તરુ અથવા તો ઝાડ ફૂલ પુષ્પ બરાબર પછી પ્રશ્ન પાંચ કરવાનો છે નીચેના શબ્દોના વિરોધાર્થી શબ્દ આપો પહોળું તો વિરોધાર્થી શું થશે પહોળું નું સાંકડું વિરુદ્ધ અર્થી વિરુદ્ધ એટલે એના કરતા અલગ વિરુદ્ધ એટલે અલગ બરાબર એનાથી જુદો વિરુદ્ધાર્થી શબ્દની સંધિ છૂટી પાડી આપણે તો થાશે વિરુદ્ધ એટલે નાથી જુદો અને અર્થ ધરાવતો પહોળું તો સાંકડું તો જે સાંકડું ને પહોડું સાંકડું એટલે સાંકડું ને પહોળું એટલે વિશાળ થયો અર્થ બરાબર એના અર્થ જુદાથી આ નજીક એટલે કે અત્યે પાસે અને દૂર એટલે કે આઘું તો થયો વિરોધા વિરુદ્ધ વિરુદ્ધાર્થી બરાબર વિરાટ તો આવશે વામન વિરાટ એટલે વિશાળ તો વામન એટલે કે અંધારું તો કે અજવાળું ચાલો પ્રશ્ન ઉદાહરણ પ્રમાણે કાવ્યમાંના કાવ્યમાં શબ્દ જોડી બનાવો શબ્દ જોડી એટલે કે જો વાત રડિયાત તો આખી એક શબ્દની જોડી થઈ બરાબર વિદ્યાર્થી મિત્રો ઉદાહરણમાં આપેલું છે તો જો કાવ્યમાંના જ આપણે શોધવાના છે બરાબર પ્રાસ એટલે કે સરખા પ્રાસ એટલે કે સરખા ઉચ્ચારણવાળા દાખલા તરીકે વાત તો કે રળીયા તો જો આમાં સરખો ઉચ્ચાર લાગે તો હવે સરખા ઉચ્ચારવાળા વિદ્યાર્થી મિત્રો તમારે જ્યારે પણ આ પ્રશ્ન પૂછાય ને ત્યારે એની એક જ રીત છે કે સરખા પ્રાસ શબ્દો કાવ્ય પંક્તિ માની લ્યો કે આ કાવ્ય પંક્તિ છે આપણી બરાબર તો જો આ એક કાવ્ય પંક્તિ થઈ આ બીજી કાવ્ય પંક્તિ થઈ બરાબર તો કાવ્ય પંક્તિમાં હંમેશા છેલ્લે જ હોય ક્યાં હોય છેલ્લે જ જો ઉદાહરણમાં લીધેલું વાત રળીયા તે પણ જો છેલ્લેથી લીધેલો તો આપણે બે શબ્દ જોડી જોડી બનાવવાની છે તો પહેલી બનાવશું આપણે આંખ ક્યાંક તો એ આપણે આંખ ક્યાંક માં લખી નાખશું પછી આવશે નાદ અને સોગાદ તો એ ક્યાં લખી નાખશું આપણે બતાવું છું તમને અહીંયા આંખ લખશું અહીંયા ક્યાંક લખશું અહીંયા નાદ લખશું અને અહીંયા સોગાદ લખશું બરાબર પણ ધ્યાન રાખવાનું છે લીટીને ટીંગાડીને તો હું તમને બતાવી દઉં છું આંખ અહીંયા હું ફિંગરથી લખું છું આંગળીથી પરંતુ આ લીટી છે એનાથી તમારે નાના અક્ષર કરવાના છે માની લ્યો કે આ રીતે આંખ આ જો તમને લીટી ઉપર ટીંગાળીને દેખાય છે અને જો અહીંયા થોડીક જગ્યા વધે છે વૈધી છે એ જગ્યા બરાબર એટલે પૂરી લીટીમાં નથી લખવાનું તો સમજાઈ ગયું મેં વ્યવસ્થિત લખેલું છે અત્યારે હું આંગળીથી લખું છું એટલે બરાબર નહીં લખાય પરંતુ મેં મારા પોતાના હેન્ડરાઈટિંગમાં લખેલું છે એ હું તમને મોકલી આપીશ પછી આવે છે સ અને સથી બનતા ચાર શબ્દની જોડી લખવાની છે બરાબર એટલે એક શબ્દની જોડી બે એના એક બે ત્રણ અને ચાર આપણે લખીશું તો હું તમને અત્યારે અહીં બે શબ્દ જોડી લખી આપીશ બે તમારે શોધીને લખવાની છે બરાબર પૂરેપૂરી ચાલો લખી આપું છું પેલા માની લો કે અહીં આપણે એક શબ્દ લખીએ સર બરાબર તમારી રીટીમાં ટાંગીને લખવાનું છે તો થશે સર એટલે સરોવરા સઘડીનો સર બરાબર જ્યારે આપણે આ સ કરીએ તો થશે ઈનામ બરાબર પછી આવે છે સઘડીનો સ સત એટલે સત્ય સાચું બોલું એમ પછી આ સ શરણાઈનો સ સત સો સિટીવાળો બોલે સત એટલે કે સો સદી બરાબર ચાલો થઈ ગયું હવે આપણે આગળ જોઈએ છીએ ઓ ઈશ્વર ભજીએ તને મોટું છે તું જ નામ આ એક પ્રાર્થના છે એને આધારે આપણે બીજી આ પંક્તિ છે એને આધારે આપણે બીજી આ એક પંક્તિ આપેલી છે આ પંક્તિના આધારે બીજી ત્રણ પંક્તિ આપણે અહીંયા બનાવવાની છે પરંતુ જે એક લીટીમાં એક જ લખવાની છે સાથે અલ્પવિરામ પૂર્ણવિરામ માથે મીંડું દાખલા તરીકે અહીંયા ટુ ઉપર મીંડું આવે છે એ રીતના લખવાની છે જે રીતના મેં તમને આગળ વાત કરી હતી તે રીતે ચાલો તો હું તા અહીંયા લખી બોલું છું તમને નિરાતે બોલીશ બરાબર પહેલી લીટીમાં લખવાનું છે તમારે ગુણ તારા કેમકે આ પ્રાર્થના છે ને એમાં પછીની લીટી આવે છે પંક્તિ આવે છે એ હું બોલું છું કદાચ તમે યુટ્યુબમાં સર્ચ મારશો તો આ પ્રાર્થના પણ તમને મળી જશે એમાં કઈ પંક્તિ આવે છે આપણે જોઈએ આના પછીની પંક્તિ આવે છે આના પછીની ત્રણ પંક્તિ આપણે લખવાની છે તો પ્રાર્થનામાં તમે યુટ્યુબમાં સર્ચ કરશો એટલે તમને ખ્યાલ આવી જશે હું જે કહેવું છું એ જ કાવ્ય પંક્તિ આવતી હશે આના પછી બરાબર તો ચાલો જોઈએ અહીંયા આવશે ગુણતારા નિત ગાઈએ પછી અલ્પ વિરામ થાય અમારા કામ પૂર્ણ વિરામ તો વિદ્યાર્થી મિત્રો જો અહીંયા મેં થોડીક ગુણ લખ્યું હતું અહીંયા પછી જગ્યા રાખેલી છે અહીંયા પછીનો લીટો પછી કર્યો તો તમે તારા શબ્દ લખો ત્યારે અહીંયા થોડીક જગ્યા રાખજો પછી નીચે લખવાનું છે અહીંયા એક લખવાનું છે અહીંયા લાવી અહીંયા હસાવતું એટલે થઈ ગયું એક લાવી હસાવતું પછી વિરામ તમે ચિંતા ન કરશો અત્યારે હું માત્ર લીટા કરું છું સમજૂતી માટે આ તમામ પ્રશ્નો લખેલા છે હું તમને વોટ્સઅપ ગ્રુપમાં મોકલી આપીશ પછી અહીંયા લખવાનું છે સદા રાખ દિન સાર એટલે કંઈક વાક્ય આવું બન્યું એક લાવી હસાવતું પછી અલ્પ વિરામ સદા રાખ દિન સાત પછી પૂર્ણ વિરામ પછી ત્રીજી પંક્તિ લખીએ ભૂલ કદી કરીએ અમે પછી અલ્પ વિરામ તો પછી અહીંયા પ્રભુ કરજે પછી અહીંયા માપ પછી પૂર્ણ વિરામ ફરીથી બોલું છું ભૂલ કદી કરીએ અમે પૂર્ણ વિરામ અલ્પ પછી સોરી અલ્પવિરામ તો પ્રભુ કરજે માફ પછી પૂર્ણ વિરામ એટલે આ જગ્યા શેની રાખેલી છે આ શબ્દો છે બરાબર એટલે શબ્દો છે જગ્યા રાખવાની અલ્પવિરામ માથે મીંડું આવતું હોય તો માથે મીંડું કરવાનું છે રસવાઈ આવતી હોય તો રસવાઈ દાખલા તરીકે અહીંયા આવતું તું સદા રાખ દિન દિન આવે છે શબ્દો તો દિનને આવશે રસવાઈ બરાબર કારણ કે દિન એટલે દિવસ અને ઓલું દિન કરો તો ગરીબ થઈ જાય છે બરાબર એટલે કે ભાષામાં આ રસવાઈ દીર્ઘ અલ્પવિરામ પૂર્ણ વિરામ આ બધા તમામ વિરામ ચિહ્નો છે એનું ખૂબ મહત્ત્વ રહેલું છે હવે અહીંયા એક પ્રવૃત્તિ છે એ તમે ન કરો તો પણ ચાલશે આપણે શાળા ચાલુ હોત તો આ પ્રવૃત્તિ કરત દૈનિક પત્રો મુખપત્રો અને સામયિકોમાંથી કુદરતી સૌંદર્યના ચિત્રો એકઠા કરીને સંગ્રહ ઓથી બનાવવાની છે કુદરતી ચિત્રો એટલે કેવા તો કે જો અહીંયા કવિતામાં આપણે કુદરતી ચિત્ર આપેલું હતું એ રીતે બરાબર આ ટાઈપ તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો આ તો પાર્ટ ટુ ભાગ બે પર્વતારા આની પહેલાં આજે જ હમણાં જ મેં તમને શેર કર્યો છે ભાગ એક એ સાથે આ હું ભાગ બે સાથે જ આપણું આ પર્વતારા જે ધોરણ પાંચ માટેની બીજી કવિતા છે એ પણ હું પૂર્ણ કરું છું હવે જાતા જાતા એક સલાહ છે કે આખી કવિતા છે બાળ મિત્રો મોઢે કંઠસ્થ કરી લેશો તો જ તમને પરીક્ષાની અંદર કાવ્ય પંક્તિ કે કાવ્યની પંક્તિની સમજૂતી આપો એ કંઈ પ્રશ્ન પૂછાશે પાંચ માર્ક્સનો એ તો જ આવડશે બરાબર બાકી મારી ગમે એટલી સરળ રીત હશે એમાં તમને ફાયદો નહીં થાય કેમ કે કાવ્ય જે કંઠસ્થ કરવી એ તો તમારા હાથની વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો મારી ફરજ છે સમજાવું એ મેં અહીં સમજાવી દીધું છે પૂર્ણ કરેલ છે ચાલો તો હવે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું આપનો દિવસ શુભ મંગલમય રહે વંદે માતરમ જય હિન્દ જય ભારત